છેલ્લે આપણે જે વાત કરતા હતા એ ટોપિક ઉપર આવીએ. સ્ક્રીન શેર કરો છો તમારી સામે. વાત ચાલતી હતી શું આ થિયરી આપણે એટલા માટે કરીએ છીએ, બીજું ચેપ્ટર છે એને ધ્યાનમાં લઈને, અને આ ચેપ્ટરના જે 28મો જે દાખલો છે એ 28મો દાખલો જે થિયરીટિકલ છે એ સમજવા માટે આ થિયરીની ખૂબ જરૂર પડે. આ થિયરી પૂરી કરીએ તો ડાયરેક્ટ આપણે 28મા દાખલા ઉપર વાત કરીશું. ચલો છેલ્લે આપણે વાત કરતા હતા સુવાહકના ગુણધર્મો. સુવાહકના ગુણધર્મો શું હોય છે? તો કે કોઈ પણ સુવાહક છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની બહાર મૂકીએ તો એમાં અલગ 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 પ્રકારની અસર જોવા મળે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહક પર થતી અસર એ આપણે વાત કરીએ થોડુંક આગળનું યાદ કરીને. કે કોઈ સુવાહક ટુકડો છે, માનો કે આ બોક્સ છે, એક બોક્સ તરીકે ગણીએ કે આ સુવાહક ટુકડો છે, સિમ્પલ. હવે આ સુવાહક ને એવી જગ્યાએ મૂક્યો છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, વિદ્યુત ક્ષેત્ર નથી એ સિવાયની જગ્યાએ મૂકેલો છે, તો શું થાય? તો કે એના ઉપર તમે વિદ્યુત ભાર ઉમેરો તો એ બધો વિદ્યુત ભાર છે સુવાહકની સપાટી પર જ જમા થાય, અંદર નહીં ઉતરે. અંદર તો ખાલી છે, તો ખાલી જ રહે. આ ખાલી નથી, આમાં તો પેલું છે, પણ આ માનો કે આ ખાલી છે એવું ગણી શકાય. વિદ્યુત ભાર બધો સપાટી ઉપર રહે અને અંદર છે એ ખાલી રહે, બરાબર. એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ વસ્તુ થાય. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય છે? ફરીથી રિપીટ કરીએ મુદ્દો ને પછી આગળ જઈએ. આજના પ્રશ્નો એના ઉપર જ છે. એટલા માટે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો પેલા તો ગેરહાજરીના બે મુદ્દાઓ છે એને પાછા હું યાદ કરાવું. કે જે વિદ્યુત ભાર દાખલ કરવા, દાખલ કરવા એટલે સુવાહક ઉપર રેડવામાં આવે, એ બધો વિદ્યુત ભાર એની સપાટી પર જમા થાય. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે ને આ જે છે એ બહારથી વિદ્યુત ભાર ઉમેરો છે. હવે સુવાહક હોય તો એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન ની સંખ્યા સમાન હોય એટલે અંદરનો જે વિદ્યુત ભાર છે સુવાહક નો એને સ્મોલ ક્યુ કીધો છે, એ તો ઝીરો છે, બેઝિક સરવાળો ઝીરો છે. તો હવે બહારથી ઉમેરો એ સપાટી ઉપર, અંદરનો વિદ્યુત ભાર ઝીરો છે તો ગાઉસના નિયમ પ્રમાણે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો કહેવાય? ઝીરો કહેવાય. તો અંદરની બાજુનો વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય, એ બીજો મુદ્દો. સુવાહકની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય હોવાથી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આ મુદ્દો ખાસ જોવાનો. એટલે તમને એમસીક્યુ માં પૂછે કે સુવાહકમાં બહારથી વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ઝીરો. ક્યારેય પણ વધારે નહીં મળે, ઝીરો જ મળશે, ખાસ યાદ રાખજો, બરાબર. આ વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. હવે જો અગત્યની વાત એ છે કે સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. હું તમને બીજું ઉદાહરણ આપું કે માનો કે અહીં ધ્યાન આપો, સ્ટોપ સ્ક્રીન સ્ટોપ કરી છું, મારી સ્ક્રીન ઉપર જોજો. કે માનો કે આ મેગ્નેટ છે, મેગ્નેટને તમે પૃથ્વી ઉપર ગમે તે જગ્યાએ રાખો છો ને, તો આ મેગ્નેટિક ડાયપોલ આપણે ગણીએ કે મેગ્નેટિક ડાયપોલ છે. મેગ્નેટિક ડાયપોલ પૃથ્વીની કોઈ પણ જગ્યા ઉપર ગોઠવો એટલે ઉત્તર દક્ષિણ જ ગોઠવાશે. એટલે આ એક ડાયપોલ થયો, એટલે આ એક વિદ્યુત ભારિત એટલે કે મેગ્નેટિક પદાર્થ થયો, ચુંબક છે એટલે મેગ્નેટિક પદાર્થ થયો. કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એના પર ટોર્ક લાગ્યું, ઉત્તર દક્ષિણ ગોઠવાનું. કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો ત્યારે એ પ્રેક્ટિકલ વસ્તુ છે. આપણે અત્યારે જીવીએ છીએ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ જીવીએ છીએ. પણ હવે સુવાહકની વાત કરો અને વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર આપણે ડાયરેક્ટ ક્યાંય દેખાતો નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર દેખાતું નથી એટલા માટે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી નિરૂપણ કરવું પડે. તો એ નિરૂપણ કર્યું છે, તમારી સામે સ્ક્રીન આવે છે જુઓ, અને એના ઉપર જ આપણે
વાતા કરવાની છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક પર થતી અસર, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ સુવાહક મૂક્યો છે, માનો કે અનિયમિત આકારનો સુવાહક છે, જો આ રીતે અનિયમિત આકારનો સુવાહક ટુકડો છે, ધ્યાન આપજો, અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂક્યો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું છે? ઈ એક્સટર્નલ, જે ડાબી થી જમણી બાજુ પ્લસ થી માઇનસ તરફની દિશામાં બ્લેક કલરની લાઈન વડે આમ દર્શાવ્યું છે. તો વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં તમે સુવાહક ટુકડો મૂકો તો શું થાય, એ ખાસ જોવાનું છે. તો જો હવે આ સુવાહક ટુકડો હતો, એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને હતા, અને બંને રેન્ડમલી અસ્તવ્યસ્ત રીતે ફેલાયેલા હતા આખી આખી સપાટીમાં. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના બળને કારણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો પ્લસ આ બાજુ છે, એટલે ઇલેક્ટ્રોન કે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના પ્લસ તરફ ખેંચાય, એટલે ડાબી બાજુની સપાટી પર ઇલેક્ટ્રોન જમા થાય. હવે આખા પદાર્થમાંથી ઇલેક્ટ્રોન છે ડાબી બાજુ જમા થાય તો એની જમણી બાજુ કેવો વિસ્તાર બનશે? ધન, કારણ કે ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા. એટલે આ જે સુવાહક ટુકડો છે એની ડાબી સાઈડ છે એ ઋણ વિદ્યુત ભારિત બનશે, અને એની જમણી સાઈડ છે ધન વિદ્યુત ભારિત બનશે. આમ સુવાહક ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એ સુવાહકમાં એક બાજુ ધન બને છે અને બીજી બાજુ ઋણ બને. વિદ્યુત ભાર બહાર નથી નીકળતો, સપાટી પર આવી જાય છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો હવે સુવાહકમાં એક બાજુ ધન વિદ્યુત ભારિત સપાટી થઈ અને બીજી બાજુ ઋણ વિદ્યુત ભારિત સપાટી થઈ, એટલે કે ધન અને ઋણ વિદ્યુત ભારિત સપાટી હોય તો એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને નવું વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એને કહેવાય ઈ ઇન્ટરનલ, એ સુવાહકની અંદર જોવા મળે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ એક્સટર્નલ. અને અંદર પ્રેરિત થયેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ ઇન્ટરનલ. હવે પ્રશ્ન ત્યાં આવે કે સાહેબ, તમે કોઈ એમ પૂછો કે ભાઈ આ ઈ ઇન્ટરનલ નું મૂલ્ય કેટલું? ખાસ એક વસ્તુ યાદ રાખજો એમસીક્યુ માટે, કે જયારે સુવાહકને તમે બાહ્યમાં મૂકો તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે, પણ પ્રેરિત થયેલા એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો હંમેશા ઈ ઇન્ટરનલ નું મૂલ્ય ઈ એક્સટર્નલ જેટલું જ હોય, એનાથી વધારે પણ ન હોય, એનાથી ઓછું પણ ન હોય. જ્યાં સુધી ઈ ઇન્ટરનલ નું મૂલ્ય ઈ એક્સટર્નલ જેટલું ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારનું વહન એક બાજુ થયા કરે. એટલે એક ઇલેક્ટ્રોન આ બાજુ આવે, પછી બીજો ઇલેક્ટ્રોન આ બાજુ આવે, પછી ત્રીજો ઇલેક્ટ્રોન આ બાજુ આવે, પછી ચોથો ઇલેક્ટ્રોન આવે, એમ કરતા 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 ઇલેક્ટ્રોન આ બાજુ જમા થાય. પણ ક્યાં સુધી જમા થાય? કે જ્યાં સુધી આ બંને વિદ્યુત ભારિત સપાટીમાં ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર એ આંતરિક વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન મૂવ થવાની પ્રક્રિયા ચાલુ રહે, પછી સ્ટોપ થઈ જાય. તો આવી રીતે સુવાહકમાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને એ ઘટનાને ઇલેક્ટ્રો પ્રેરણ કહેવાય, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કહેવાય, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. તો હવે જુઓ, અહીંયા તમારી પાસે કદાચ નોટ્સ હોય તો લખી નાખજો, ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સટર્નલ, બેના મૂલ્ય સમાન હોય. એ કઈ વિદ્યાર્થી થોડુંક લખવા બોલતો, એટલે ઈ ઇન્ટરનલ નું મૂલ્ય કેટલું હોય? ઈ એક્સટર્નલ જેટલું હોય. તો હવે આખા તંત્રની વાત કરો તો અહીંયા આ તંત્રમાં બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર થયા, એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એક્સટર્નલ, અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઇન્ટરનલ. બંને વિદ્યુત ક્ષેત્રનો ટોટલ સરવાળો કરો એટલે આપણે કુલ નેટ વિદ્યુત ક્ષેત્ર મળે. નેટ વિદ્યુત ક્ષેત્ર શું મળશે? ઈ એક્સટર્નલ માઇનસ ઈ ઇન્ટરનલ. માઇનસ શું કામ કર્યું? કારણ કે ઈ એક્સટર્નલ અને ઈ ઇન્ટરનલ ની દિશા પરસ્પર વિરુદ્ધ છે, મૂલ્ય બેના સમાન છે, દિશા બેની વિરુદ્ધ છે, એટલા માટેનું ટોટલ જવાબ આવશે ઝીરો. કારણ શું મળ્યું? તો કે સુવાહક ટુકડાને તમે કોઈ પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો એટલે એ સુવાહક ટુકડામાં શું થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય. અને કેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય? તો બહારના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું પ્રેરિત થાય. દિશા કઈ હોય? તો બહારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એટલે હવે આ આખે આખું તંત્ર થયું, એ તંત્રનો કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ગણવાનું. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, એનું કારણ છે ઘેરાયેલો વિદ્યુત ભાર. અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુવાહકનું જે વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય છે એનું કારણ છે પ્રેરણ. એ વિરુદ્ધ બાજુ એ પ્રેરણ થાય. આ વસ્તુ આપણે ચુંબકમાં પણ આવશે. આપણે ચુંબકમાં ત્રણ પ્રકાર આવે, કેમેસ્ટ્રીમાં કદાચ આવશે મુદ્દો ડાયા પેરા ફેરા. એમાં ડાયા મેગ્નેટ એને કહેવાય જે ચુંબકીય ગુણધર્મોનો વિરોધ કરે. એમ અહીંયા પણ એવું થયું કે સુવાહક છે ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે, એવી રીતે એમાં વિદ્યુત ભાર પ્રેરિત થાય અને એવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે ઈ ઇન્ટરનલ છે એ એક્સટર્નલ કરતા હંમેશા વિરુદ્ધમાં જ હોય.
એટલે સુવાહક નો એક એવો ગુણધર્મ છે, એક વખત એમસીક્યુ માં પૂછ્યું તો કે કોઈ પણ સુવાહક હોય, સુવાહક ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ ની દિશાના વિદ્યુત ક્ષેત્ર માં મૂકવામાં આવે તો એમાં પ્રેરિત થયેલા વિદ્યુત ક્ષેત્ર ની દિશા શું, ત્યારે વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ કરીને ધન એક્સ ની દિશા જ બતાવે, ત્યારે તમારે બતાવવાનું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે એ ઋણ એક્સ ની દિશામાં વિરુદ્ધ દિશામાં. પછી એમ કે સુવાહક ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂક્યા પછી ટોટલ વિદ્યુત ક્ષેત્ર નો સરવાળો કેટલો પૂછે તો ઝીરો કરે, તંત્ર નો સરવાળો ઝીરો. અથવા કોઈ એવી રીતના પ્રશ્ન પૂછો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોપરના ટુકડાનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો ઝીરો, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ અંદર પ્રેરિત થાય. અને આ જે ઘટના છે ને એ જ ઇલેક્ટ્રો શિલ્ડિંગ ની ઘટના છે. મેં તમને આગળ એક ઉદાહરણ આપ્યું કે વીજળીનો સમય હોય ને તમે કારમાં નીકળો તો તમે બકલમાં બેસી ગયા છો એવું કહેવાય, ગમે એટલી વીજળી કાર ઉપર પડે અંદર બેઠેલા વ્યક્તિને નુકસાન નથી થતું, કારણ કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદર વિદ્યુત ક્ષેત્ર જે સુવાહકમાં પ્રેરિત થાય છે પરસ્પર વિરુદ્ધ હોય, એટલે બહારની જેટલી પ્રબળતા હોય એટલી અંદરની પ્રબળતા હોય, એટલે બેની પ્રબળતા ભેગી કરો એટલે ટોટલ નેટ વિદ્યુત ક્ષેત્ર શું થાય ઝીરો, એટલે નુકસાન નથી થતું. એ એનો જે બેઝ છે એ આ દાખલામાં છે. હવે આપણે દાખલો ગણવાનો છે પણ એ પહેલા તમારા નોંધ ખાસ તૈયાર કરવી પડે, ફરીથી એ સ્ક્રીન શેર કરું છું ને આગળ આપણે દાખલા ઉપર જઈએ. તો આ બે ટોપિક આપણે લીધા, એક સ્વાધ્યાય 28 માં દાખલો ગણવા માટે આ બે ટોપિક ની વાત કરી. પહેલો ટોપિક હતો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની ગેરહાજરીમાં શું અસર થાય, અને બીજો ટોપિક હતો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની હાજરીમાં શું અસર થાય. પણ ખાસ તમારે JEE માટે કન્સેપ્ટ માટે ગુજકેટ માટે યાદ રાખવાના છે, બરાબર? તો એ વાત થઈ. એટલે અહીં લખ્યો મુદ્દો, સુવાહક ને વિદ્યુત ક્ષેત્ર મૂકતા તેમાં એવી રીતે વિદ્યુત ક્ષેત્ર પ્રેરણ થાય, જો તમારી પાસે હાર્ડ કોપી હોય તો અન્ડરલાઈન કરજો, એવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય એની ઓબ્લિકમાં તમે એવું પણ લખી શકો પ્રેરણ, હું લખશો પ્રેરણ, ઉત્પન્ન કરતા પ્રેરણ શબ્દ છે વધારે સુટેબલ રહે. એવી રીતે વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય એટલે ઉત્પન્ન થાય કે જેના કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે, બરાબર? અને એક મુદ્દો તમારા માટે, તમારી પાસે હાર્ડ કોપી એ પણ લખી નાખજો કે ઈ ઇન્ટરનલ હંમેશા ઈ એક્સટર્નલ જેટલું જ હોય, ત્યાં ક્યાંક લખી નાખજો, જગ્યા પડી છે ને ત્યાં, ઈ ઇન્ટરનલ હંમેશા ઈ એક્સટર્નલ જેટલું જ હોય એટલા માટે જવાબ છે શૂન્ય આવે છે. એ વિગત પણ તમને ખ્યાલ હોય તો વાંધો ન આવે. 28 માં દાખલો છે, આખે આખા આ કન્સેપ્ટ ઉપર જ છે. ચલો ટેક્સ્ટ બુક નું પેજ ઓપન કરું છું, એમાં સ્વાધ્યાયમાં આપણે 28 માં દાખલો જોઈએ. હવે એક બે દાખલાઓ બાકી છે, બાકીના આ બધા આપણે સીનું બધું આકૃતિઓ દેખાય છે તો તમે એમસીક્યુ સોલ્વ કરાવી દેશે કેવી રીતે થાય. ખાસ 28 દાખલો 3 માર્ક્સ માટે, આમ થિયોરેટિકલ દાખલો છે પણ કદાચ પૂછાણ હોય તો 3 વિભાગ છે ABC. તો પહેલા તો એમ કીધું છે આકૃતિ 1.36 માં દર્શાવ્યા મુજબ એક બકોઇલ, એટલે કે બકોઇલ એટલે કેવિટી, ખ્યાલ આવે? બકોઇલ કોને કહેવાય તો કે જો આ બોક્સ છે, જો કે બકોઇલ તો બધાને ખબર જ હોય કોને કહેવાય, વાડિયા ગયા હોય તો કંઈક બકોઇલ જોવા મળી હોય, બરાબર? માનો કે આ આ બોક્સ છે, બોક્સમાં બધી બાજુથી છે પણ આ બકોલ બની ગઈ, આ બકોલ થઈ ગઈ, આ બકોલ થઈ, અંદર ખાલી છે. બકોલ શબ્દ તો બહુ રૂટિનનો છે, કદાચ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય, બરાબર? શેઢાળી હોય એને બકોલ હોય, શિયાળિયા હોય બકોલ કરીને જઈએ, કઈ ઘણી વખતે સોસાયટીમાં કે નહીં પણ ગામડે તમારી શેરીમાં કૂતરી છે એ પણ બકોલ કરીને ઓલા બચ્ચાને રાખતી હોય છે, તો બકોલ વાળી થીરી, બરાબર? એટલે ગુજરાતી ભાષા છે થોડીક દ્વિઅર્થી છે, બકોલનો બીજો મતલબ નહીં કઈ લેવાનો. મને યાદ છે પેન્ડિંગ છે પણ આજનો ટોપિક થોડો હેવી છે ને. હાલો ફરીથી સ્ક્રીન શેર કરું છું. તો વાત થઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બકોઇલ કેવિટી ધરાવતા સુવાહક એ, ધ્યાન આપજો સુવાહક એ છે, આ બ્લુ કલરમાં જે દેખાય છે ને એ એ સુવાહક છે, અંદર વ્હાઇટ કલરનું છે ને એ તો બકોઇલ છે, એ જ બકોઇલ. તો આ એ સુવાહક છે અને એના ઉપર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આપેલો છે, એટલે આ એ સુવાહક છે એટલે કેમ કે આમ રિંગ જેવું થઈ ગયું, વચ્ચે તો બકોઇલ છે ખાલી છે, એટલે આ બકોઇલનું નામ એ નથી, આ સુવાહક છે એનું નામ એ છે. ઓકે, એમાં વિદ્યુત ભાર ક્યુ દર્શાવેલો છે. હવે દર્શાવો કે સમગ્ર વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર જ જમા થાય, દ્રશ્યમાન થાય. તમારે એવું સાબિત કરવું છે કે આ સુવાહક ઉપર જે કાંઈ વિદ્યુત ભાર તમે બહારથી ઉમેરો કરો અથવા જે કાંઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર ઉમેરો કર્યો એ બધો એની સપાટી ઉપર જ છે, અંદર નથી ઉતરો. આ કેમ સાબિત કરવું? ગૌસનો નિયમ મદદથી, બીજો કોઈ મતલબ નથી, બરાબર? તો એની સાબિતીનો વિભાગ છે આપણે પહેલા કમ્પ્લીટ કરીએ, બરાબર? પછી બીજા વિભાગમાં, ત્રીજા વિભાગમાં, એટલે પહેલી આકૃતિની વાત છે એ આપણે પહેલા કમ્પ્લીટ કરી. તો ચલો એ પહેલી આકૃતિ છે એની આપણે વાત કરીએ. જુઓ
खास करीने आकृति ऊपर ध्यान आपने विद्यार्थियों कदाच तमने एवं लगे थोड़ी जूम कर लेजो तो तमे तमारी रीते अहीं ए बतायो छे जेरोक्स अंदर जो जुओ आ क्यू विद्युत भार छे ए सुवाहक पर जमा थयेलो विद्युत भार छे ध्यान आपजो अने आ जे छे अंदर ए बखोल छे अने ए छे ए जे सुवाहक तत्व तकती होय अनियमित अने एनो एक संज्ञा छे हवे डॉटेड लाइन करी छे बधाने देखाती छे डॉटेड लाइन छे फरती बखोल नी फरती डॉटेड लाइन ए गाउसियन पृष्ठ छे બરાબર તો એ ગાઉસિયન પૃષ્ઠ છે એવું ધારી લો તો હવે આ ગાઉસિયન પૃષ્ઠ અહીંયા છે અને વિદ્યુત ભાર ક્યાં છે સપાટી પર કારણ કે સુવાહક છે આપણે ગાણિતિક રીતે સાબિત કર્યું છે કે સપાટી પર વિદ્યુત ભાર છે અંદર ઉતરો નથી તો આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ માટે ગાઉસનો નિયમ લાગુ પાડો તો ફક્સ વાય બરાબર ઈડીએસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છે મેપ સમજો હવે તમે આકૃતિમાં જુઓ તો આકૃતિમાં કોઈ ઘેરાયેલો વિદ્યુત ભાર ડોટેડ લાઈનની અંદર કોઈ વિદ્યુત ભાર દેખાય છે નહીં અંદર કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો નથી તો ક્યુ ના છેદમાં એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો ઉપરનો જવાબ દર્શાવે છે કે ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુત ભાર શું છે શૂન્ય છે એટલા માટે આપણે ફ્લક્સ શૂન્ય મળ્યું તો તેથી કહી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહારથી ઉમેરેલો વિદ્યુત ભાર ક્યારે સપાટી પર જ જમા થાય જવાબ 0 આવે છે એના પરથી કહી શકાય કે બધો વિદ્યુત ભાર છે સપાટી પર જમા થયો તમને બીજી વાત કરું એક સુવાહકનો ગુણધર્મ છે આપણે અવાહક અને સુવાહકમાં જ્યારે વાત કરીને ત્યારે આ જ વસ્તુ હતી પણ આમાં એક વસ્તુ વધારાની એ મૂકી દીધી બખોલ બખોલ તમને એના તરફ દોરી જાય ફેરાડેના પિંજરા તરફ દોરી જાય છે બીજા પ્રકરણમાં આવશે ઇલેક્ટ્રોસ્ટેલ્ડિંગ જે હું તમને કારની વાત કરું છું તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની થિયરી ભણવા માટે આ બખોલ વાળી ટોચ ની તમને સિદ્ધાંત થોડો ક્લિયર હોવો જોઈએ એટલા માટે દાખલા મૂક્યું છે એટલે આમ એક થિયરટિકલ દાખલો છે એમ કહેવાય લોજિકલ છે આવો પૂછવાની શક્યતા તો ઓછી પણ આપણે કન્સેપ્ટ ક્લિયર હોય એમસીક્યુ માટે તમને ખબર પડે આવા અલગ અલગ એમસીક્યુ પૂછે આકૃતિના તંત્રમાં તો એ એનો આન્સર થયો હવે આપણે જઈએ ડી વિભાગ ઉપર જુઓ હવે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર એની આકૃતિ એટલે એની જ એ તકતી છે એમાં બખોલ છે અને એ આકૃતિમાં સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો બીજો સુવા એની અંદર અલગ રહે તેમ અલગ રહે એટલે શબ્દોની મારા મારી માનો કે બખોલને ટચ ન થાય એવી રીતે તમારે બી એ બીજો સુવાહક છે અને એનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ છે ખાસ ધ્યાન રાખજો આ બી છે ને એની સપાટીને અંદરની સપાટીને કઈ ટચ ન થવો જોઈએ એ રીતે મૂકવાનો છે બરાબર આમ તો જોવા જઈએ તો તમારે તકતીને જમીન ઉપર મૂકીને પછી તમારે વચ્ચે મૂકવાનું લટકતો રાખો તો એ શક્ય નથી પણ અત્યારે આપણે એવી કલ્પના કરી કે બી છે બે સપાટીને ટચ ન થાય એટલે મૂકેલો છે તો હવે સાબિત કરો કે એની સપાટી પર નો વિદ્યુત ભાર ક્યુ પ્લસ ક્યુ હવે તમે વિદ્યુત ભાર બખોલ ની અંદર અહીંયા મૂકો છો તો એની સપાટી પર વિદ્યુત ભાર નો વધારો થઈ જાય છે પ્લસ ક્યુ જેટલો વિદ્યાર્થી બહુ કન્ફ્યુઝ થશો કે અહીંયા ક્યુ જેટલો વધારો હું કામ થયો તમે ખરેખર વિદ્યુત ભાર તો બી ની સપાટી પર અથવા બી વિદ્યુત ભાર ને તમે બખોલમાં મૂકો છો એ સ્મોલ ક્યુ એટલે વિદ્યુત ભાર અહીંયા દાખલ કરો તો અહીંયા હું કામ વધારો થાય બી વિદ્યુત ભાર તમે એની બખોલમાં દાખલ કરો તો એની સપાટી પર વિદ્યુત ભાર વધે શું કામ આ પ્રશ્ન છે કે સાબિત કરીને બતાવવાનો તો આમ ગાણિતિક રીતે તમે સાબિતી જોવા જાઓ ને તો થોડી અઘરી પડશે એટલે મેં પેલા પ્રેક્ટિકલી આકૃતિમાં એની સાબિતી આપેલી છે તો એ જુઓ આમાં એ આકૃતિ જે છે ને એમાં ખાસ તમે તમારી સ્ક્રીન ઉપર ખાસ ઝૂમ કરીને ચેક કરજો કારણ કે આકૃતિ છે ને એ જ બહુ અગત્યની છે પેલા તો જો જૂનો ટુકડો તો એનો જ છે કે એ ટુકડો છે એની આ બખોલ છે બરાબર હજો કઈ કઈ જગ્યાએ હું નામ આપું છું ને ખાસ જોજો આ એ ટુકડા ઉપર કુલ વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે પછી એની અંદર બખોલ બરાબર અને આ આ જે બોર્ડર લાઈન દેખાય છે ને આ બ્લેક કલરની એ બખોલ છે એને બખોલ એવું નામ આપી દો અહીંયા વિદ્યાર્થીએ જે ગાઉસિયન પૃષ્ઠ આપ્યું છે ને એ ગાઉસિયન પૃષ્ઠ એનું નથી ત્યાં થોડીક ભૂલ થઈ છે ગાઉસિયન પૃષ્ઠ છે ને અંદરના ડોટેડ લાઈન માટે છે બરાબર તો ગાઉસિયન પૃષ્ઠ ની આમ તો કઈ જરૂર નથી
આજે જે છે એ બખોલની બોર્ડર છે અને એને જ ગાઉસ એન્ડ ક્રુસ તરીકે સ્વીકાર લો તો ચાલે, એટલે કાઉસમાં બખોલ એમ કરી નાખો તો ચાલશે. બ્લેક કલરની જે લાઈન છે ને એ છે ગાઉસ એન્ડ ક્રુસ અથવા તેને કહેવાય બખોલની બોર્ડર લાઈન સપાટી, ત્યાંથી શરૂઆત થઈ બખોલની. આ જે પ્લસ ઓર માઇનસ એને ધ્યાનમાં નહીં લેતા, થોડી વાર ભૂલી જાઓ. તમે બી ટુકડો મૂક્યો સ્મોલ ક્યુ અંદર, એ ધન વિદ્યુત ભારિત છે કારણ કે સ્મોલ છે પણ પ્લસ છે. હવે અહીંયા તમે પ્લસ ટુકડો મૂકો ને એટલે આ બખોલની જે અંદરની સપાટી છે આ ડોટેડ ની અહીંયા એ જે છે, અહીંયા આ વિદ્યાર્થી થોડી આકૃતિ દોરવામાં ભૂલ કરી છે. અહીંયા બધો ઋણ વિદ્યુત ભાર છે અંદરની તરફ ઘેરાય, અહીંયા ઘેરાય. અહીંયા પ્લસ મૂક્યો, પ્લસ મૂક્યો એટલે આ સુવાહકમાં જેટલો વિદ્યુત ભાર હતો ફેલાયેલો એમાંથી ઋણ વિદ્યુત ભાર આ અંદરની બખોલની જે સપાટી છે ત્યાં જમા થાય, અહીંયા જમા થાય. હવે અહીંયા અંદર એ વિદ્યુત ભાર જમા થાય એટલે બખોલની જે સપાટી છે એ પ્લસ ક્યુ જેટલી પ્લસ હતી, પણ એમાંથી ઇલેક્ટ્રોન સ્મોલ ક્યુ જેટલા અંદરની તરફ ખેંચાણા. હવે આમાંથી અંદરની તરફ ઇલેક્ટ્રોન ખેંચાય એટલે આ સપાટી પર વિદ્યુત ભારમાં વધારો કેટલો થાય, સ્મોલ ક્યુ. અહીંયા તમારે પ્લસ ઓર માઇનસ કરવાની જરૂર નથી, બરાબર. એક મિનિટ હું આડે ફરીથી એ તમને સોલ્વ કરાવું. તો હું ફરીથી આખી આકૃતિની લોજિક છે ને ફરીથી તમે ધ્યાનમાં લ્યો, અથવા તો હું છે ને તમારી સામે એક પેજમાં આકૃતિ દોરીને ફરીથી આ ખાલી આકૃતિ એક તમને શેર કરું છું. સ્ક્રીન શેર સ્ટોપ કરી એમાં તમને ખ્યાલ આવશે. એક જ મિનિટ. જો આ કોઈ એક એ સુવાહક છે, બરાબર. એ સુવાહકમાં અહીંયા બકવેલ કરી, પહેલેથી વિદ્યુત ભાર પ્લસ ક્યુ હતો, પ્લસ ક્યુ વિદ્યુત ભાર હતો, બરાબર. એ અહીંયા જમા થયેલો હતો. હવે તમે અંદર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકો, એ પ્લસ મૂકો, એટલે સ્મોલ તમે પ્લસ મૂકો ને એટલે શું થાય, સ્મોલ પ્લસ મૂકો એટલે એમાં એવું થશે કે આ વિદ્યુત ભારને કારણે અહીંયા આ સુવાહકમાં જે પ્લસ હતા ને પ્લસ ને માઇનસ એમાંથી માઇનસ છે આ બાજુ આવી ગયા, અહીંયા આ માઇનસ અહીંયા. એટલે પેલા તો કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો જ, એમાંથી માઇનસ છે આ બાજુ ખેંચાણા એટલે આ બાજુની સપાટી એ વધારે ધન વિદ્યુત ભારિત બનશે. તો કેટલા માઇનસ આ બાજુ ખેંચાય, તો સ્મોલ ક્યુ જેટલા માઇનસ અહીં ખેંચાય તો સ્મોલ ક્યુ જેટલા પ્લસ અહીં જમા થાય, એટલા માટે સપાટી પર ક્યુ પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આવે. એટલું જ આમાં તમારે જોવાનું છે. ખાસ આકૃતિ ઝૂમ કરીને જુઓ તો ખ્યાલ આવશે. બરાબર, આખે આખો દાખલો લોજિકલ છે. આકૃતિમાં ક્યાંક ક્યાંક એને ભૂલ થઈ છે, છતાંય આપણે ફરીથી જયારે ક્લાસમાં મળીશું ત્યારે હું તમને રિપીટ પણ કરાવીશ. કાટેલિયાનો પ્રશ્ન છે, ચલો હું છે ને અનમ્યુટ કરું છું તમને. હા બોલ. હેલો સર. હા બોલ. આ તો એ માઇનસ ક્યુ પ્લસ છે એની આજુબાજુ ઘેરાઈ ગયા તો આગળ પ્લસ ઓર માઇનસ છે એનું શું હોય? જો આગળના પ્લસ ઓર માઇનસ મૂક્યા છે ને આ બધા ત્યાં એ ભૂલ થઈ છે, જ્યાં માઇનસ છે ને બરાબર આગળના પ્લસ ઓર માઇનસ જે મૂક્યા છે ને એમાં એ આ લખવામાં ભૂલ થઈ છે, એમાં જ્યાં માઇનસ છે ત્યાં તમારે પ્લસ સમજવાનું, પ્લસ છે ત્યાં માઇનસ સમજવાનું. એટલે જો સપાટી આ જે બાર ની સાઈડ નો બ્લુ કલર નો પ્લસ છે ને એ તો કેપિટલ સમજે, બ્લુ કલર નો છે શું છે કેપિટલ. સ્ક્રીન શેર થઈ નહીં? એક મિનિટ હું સ્ક્રીન શેર કરીને પછી સમજાવું છું. એટલે કદાચ કોઈની પાસે ઝેરોક્સ ન હોય તો બ્લેક એન્ડ વ્હાઈટ માં ઝેરોક્સ તમને રંગ નો ખ્યાલ આવે એટલા માટે. તો જો થોડીક જો તમારી આકૃતિ, સૌથી બહાર કયો છે બ્લુ કલર માં પ્લસ આપ્યો છે, બરાબર. એ કેપિટલ કલર નો એ તો હતો જ પહેલેથી,
એ વિભાગમાં બરાબર. હવે બખોલ છે ને એની બોર્ડર થાય, બખોલ ની બોર્ડર થાય છે અહિયાં પેન્સિલ વાળે, જો અત્યારે મેં કર્સર કર્યું એ બખોલ ની બોર્ડર છે બરાબર. અને બ્લેક કલર ની જે લાઈન છે, હા બ્લેક કલર ની લાઈન ગાઉસ એન્ડ પ્રુસ એ બરાબર છે, સમજે? બ્લેક કલર ની જે લાઈન છે વચ્ચે ગાઉસ એન્ડ પ્રુસ, અંદર ની જે પેન્સિલ વાળી લાઈન છે એ અંદર ની બોર્ડર છે બરાબર. અને હવે એની અંદર પાછો તમે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો, ક્યુ મૂક્યો, સ્મોલ ક્યુ મૂક્યો, સ્મોલ ક્યુ, સ્મોલ ક્યુ મૂક્યો બરાબર. હવે જો અંદર તમે સ્મોલ ક્યુ વિદ્યુત, એના કારણે આ જે ક્વચ હતી આખી આખી બરાબર, એમાં પ્લસ માઇનસ હતા, એ પ્લસ માઇનસ થી માઇનસ કઈ બાજુ ખેંચાણા, આ પ્લસ બાજુ ખેંચાણા, સ્મોલ ક્યુ બાજુ, સ્મોલ ક્યુ બાજુ ખેંચાણ, એટલે અંદર ની બાજુ આખી ડોટેડ બની ને, અંદર ની જે ડોટેડ બની ને એ પ્રેરિત વિદ્યુત ભાર નું ઋણ છે. શું છે? પ્રેરિત વિદ્યુત ભાર નું ઋણ બરાબર. તો હવે ઈ સુવાહક માં પ્લસ અને માઇનસ બંને ઘેરાયેલા હતા, એમાંથી માઇનસ છે એ અહીંયા ઘેરાઈને અહીંયા આ બાજુ આવતો, એટલે ઉપરની સપાટી વધારાનું શું વધશે? પ્લસ. બતાવ્યા છે ને એમાંથી તમે છે ને માઇનસ બધી કાઢી નાખો, ખ્યાલ આવ્યો? બ્લુ કલર જે માઇનસ આપ્યો છે મારો, જે કર્સર ફરે છે ત્યાં, એ બધો માઇનસ નથી જોવાનો, ત્યાં ખાલી હું જોવાનું છે પ્લસ. એટલે બ્લુ કલર નો પ્લસ હતો એમાં જ બ્લેક કલર પ્લસ ભરી ગયો, એ બ્લેક કલર નો પ્લસ કેટલો ભળે? સ્મોલ ક્યુ જેટલો. એટલે હવે સપાટી પર કુલ વિદ્યુત ભાર કેટલો કહેવાય? કેપિટલ ક્યુ, ક્યુ પ્લસ, હા ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. છતાં બીજા એટલે એમાં ભૂલ ક્યાં આકૃતિમાં થઈ છે? પ્લસ માઇનસ બે બતાવ્યા છે બરાબર, એમાંથી તરફનો જે માઇનસ છે ને એ નથી ગણવાનો. ફરીથી અહીંયા પ્લસ મૂક્યો એટલે પ્લસ, આ સુવાહકમાં તો પ્લસ ને માઇનસ બે હોય, એમાંથી માઇનસ ને પોતાના તરફ ખેંચી લીધા બધી બાજુએ, માઇનસ પોતાની તરફ ખેંચાય એટલે આ જે સુવાહક ની બહારની સપાટી કેવી બની ગઈ? એ તો પ્લસ હતી અને પાછો માંથી માઇનસ ખેંચાણો એટલે વધારે પ્લસ એમાં જમા થયો. એ જમા થયો ને એ તમારે અહીંયા પ્લસ તરીકે બતાવવાનો છે, ત્યારે તમારે ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. ઓકે, હવે સોલ્યુશન જોઈએ છે. તને હું મ્યુટ કરી દઉં છું. ચલો, તો હવે જે સમજૂતી છે ને ગાઉસના નિયમ પ્રમાણે આખી આખી પેલી છે, મેં તમને આકૃતિ વાળી સમજૂતી આપી, તમને સહેલી પડશે, પણ હવે ગાણિતિક સમજૂતી છે ને એમાં થોડીક મગજમારી વાળી છે, એટલે હવે ગાણિતિકમાં તો તમે કેવી રીતે સમજવાનું એ જોઈ લો. તો ગાઉસના નિયમ, ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો ગાઉસિયન પૃષ્ઠ ક્યાં છે? અહીંયા વચ્ચે. તો ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો થાય? તો બહાર થી કેટલો મૂક્યો હતો? સ્મોલ ક્યુ. અને પ્રેરણ કેટલો પામ્યો? માઇનસ સ્મોલ ક્યુ. આ માઇનસ સ્મોલ ક્યુ કહેવાય. તો પ્લસ સ્મોલ ક્યુ અને માઇનસ સ્મોલ ક્યુ બે નો બેઝિક સરવાળો કરો એટલે ગાઉસના પૃષ્ઠમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? ઝીરો. એટલે અહીંયા સિગ્મા ક્યુ એ ઝીરો મૂક્યો છે. એટલે જો ગાઉસિયન પૃષ્ઠ છે ને બ્લેક કલર ની લાઈન છે, બ્લેક કલર ની લાઈનમાં તમે જુઓ સ્મોલ ક્યુ પ્લસ છે અને બીજો પ્રેરિત થયેલો સ્મોલ ક્યુ માઇનસ છે, એ બે ભેગા થાય અને કુલ બેઝિક સરવાળો શૂન્ય થાય, એટલે બખોલ ની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર શું મળે? શૂન્ય. એટલે કદાચ ગમે એટલી વીજળી પડે તો બખોલમાં કઈ વિદ્યુત ક્ષેત્ર મળે નહીં, એ ઝીરો જ મળે. તો ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય છે બરાબર. હવે જુઓ, ક્યુ વિદ્યુત ભાર બખોલમાં મૂકવામાં આવે તો સુવાહક ની બાહ્ય સપાટી પર શું થાય? માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્રતિ, અહીંયા સુધારો કરો, અહીંયા બહારની સપાટી હતી ને એની સુવાહકની અંદરની સપાટી પર માઇનસ વિદ્યુત ભાર આવે. અહીં કદાચ બાહ્ય શબ્દ હશે, બાહ્ય જગ્યાએ તમે અંદરનો એવો શબ્દ વાપરજો, સોરી બાહ્ય નથી, સુવાહક ક્યુ વિદ્યુત ભાર બખોલમાં મૂકવામાં આવે તો સુવાહક બખોલ તરફની, બરાબર સુવાહક ખરો પણ બખોલ તરફની સપાટી કેવી છે? એ માઇનસ થાય. મેં તમને કીધું એ પ્રમાણે તો બરાબર લખેલું છે, કઈ કરેક્શન નથી. પ્રેરિત થાય છે અને તેના લીધે સુવાહકની બહારની સપાટી પર કેવો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે? પ્લસ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુવાહકની બહારની સપાટીનો કુલ વિદ્યુત ભાર થાય કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. કોઈ પણ સાહિત્ય જુઓ, મેં બે ત્રણ સાહિત્ય ભેગા કરીને આ સોલ્યુશન આકૃતિ ઉપરથી તમને સમજાવ્યું છે અને મેં ધ્યાનમાં એ રાખ્યું છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, જે બીજા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની જે થિયરી આવે છે એમાં આ રીતનો ઉપયોગ થાય છે.
આની ત્રીજી બીજી રીત છે ગાઉસનો નિયમ, ત્રીજી રીત છે વિદ્યુત ભારની પ્રેરણની રીત. બધી રીત ગાણિતિક છે, તમારા માટે અઘરી પડે એટલે તમારે આ રીતે જ આનું સોલ્યુશન. હવે વાત આવે છે વિભાગ સી. તો ચલો વિભાગ સી માં શું કહે છે જોઈએ. હવે એક સંવેદી ઉપકરણ, હવે જે મેં તમને કીધું ને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, જો અહીંયા શિલ્ડ એવો શબ્દ આવ્યો, એક સંવેદી ઉપકરણ છે જેના પરિસરમાં આસપાસના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર થી બચાવવું એટલે કે શિલ્ડિંગ કરવું હોય તો આ માટે એક શક્ય ઉપાય જણાવો. માનો કે મેં તમને કીધું કે તમે ખાસ કરીને થોડી વાર માટે તમારે એક ઉપકરણ, એટલે આખી પ્રેક્ટિકલ વાત ગઈ કે તમારે એવું ઉપકરણ બનાવવું, એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે કે જે વિદ્યુત ક્ષેત્રથી તમારું રક્ષણ કરે. એ એની અંદર તમે બેસી જાઓ તો તમને વિદ્યુત ક્ષેત્રની અસર ન જોવા મળે, બરાબર. એટલે માનો કે મેં તમને વીજળીનું ઉદાહરણ આપું છું, એ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. પછી આપણે લેબમાં જઈશું ને, જ્યારે લેબમાં તો લેબની અંદર એવું હોય કે ગેલોનોમીટરનો ઉપયોગ આવે. ગેલોનોમીટર છે ને એ બહુ સેન્સિટિવ હોય, એટલે ગેલોનોમીટર આજુબાજુમાં તમે સ્પીકર મૂકો કે કોઈ કોઇલ મૂકો તો ગેલોનોમીટરનું આવર્તન આમને થાય. તમે પ્રેક્ટિકલ ન કરતા હોય તો એમ આવર્તન દર્શાવે. અથવા બીજું તમને ઉદાહરણ આપો, તમારા ઘરે ટીવી છે, ટીવી ચાલુ કરો છો, તમે સ્વિચ ઘરમાં ચાલુ બંધ કરો ત્યારે સ્વિચને કારણે ટીવીમાં ખડખડ એવો અવાજ આવે છે, સાઉન્ડ સિસ્ટમમાં એવો અવાજ આવે છે. એટલા માટે કે તમારું ઉપકરણ છે સીલ્ડ કરેલું નથી. તમે સ્વિચ ચાલુ બંધ કરો ને એટલે એમાં સ્પાર્કિંગ, તણખો ઉત્પન્ન થાય. એ તણખો છે ને વિદ્યુત ક્ષેત્રીય, એટલે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ વિદ્યુત ક્ષેત્ર તમારી સ્ક્રીન, ટીવીની અંદર જે ટ્યુબ હોય એ ટ્યુબમાં એ એક પ્રકારનું ડિફ્લેક્શન ઉત્પન્ન કરે. એટલે તમારી સ્વિચ માં ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર છે તમારા ટીવી સુધી પહોંચે, અને ટીવી તમારી ટીવીની જે સ્ક્રીન છે એમાં ઇલેક્ટ્રોન ગન છે, જે આપણે પ્રેક્ટિકલ વખતે થોડી વાત આવશે, તો એ ડિસ્ટર્બ થાય. એ ડિસ્ટર્બ થવાને કારણે તમને એ તડતડ અવાજ આવે છે, અથવા તમારા ઘરે મ્યુઝિક સિસ્ટમ હોય તો મ્યુઝિક સિસ્ટમમાં તડતડ અવાજ આવે છે, અથવા તમે ટીવીની બાજુમાં મોબાઈલની સ્ક્રીન રાખો અને મોબાઈલમાં ઇનકમિંગ ફોન આવે, ઇનકમિંગ કોલ આવે ત્યારે મોબાઈલની એટલે તમારી ટીવીની સ્ક્રીન છે ફ્લકરિંગ થવા મળે, આમ ઝરમરિયા મળે છે, આવું બધું જોયું હશે તમે. તો આ બધું જે થાય છે એનું કારણ શિલ્ડિંગ નથી કરેલું. તમારા ટીવીને જો શિલ્ડિંગ કરવું હોય તો શું કરવું પડે? હવે જે લેટેસ્ટ ટીવી આવે છે એમાં તો શિલ્ડિંગ હોય છે એટલે બહુ એટલો બધો ઇસ્યુ નથી આવતો, પણ જૂના ટીવીમાં બહુ થતો. તો પ્રેક્ટિકલી ત્યાં કે તમારે એવું ઉપકરણ બનાવવું છે કે જેને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડથી રક્ષણ મળે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ મેળવવા માટેનું તમારે એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો. તમે ઘણી વખતે જામ પેલું જોયું છે, મોબાઈલનું જામર આવે છે, સીએમ સાહેબ કે પીએમ સાહેબ કોઈ વિસ્તારમાં આવવાનું હોય ત્યાં મોબાઈલનું જામર છે, આખે આખા મોબાઈલના નેટવર્કને શું કરે, હેંગ કરી દે છે, કોઈનો ફોન જ નથી લાગતો, શું કહી દો એને સીલ્ડ કરી દીધો. કે પીએમ ની આજુબાજુનો વિસ્તાર છે એને સીલ્ડ કરી દીધો, એ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીને કે એમાં બીજું કોઈ વિદ્યુત ક્ષેત્ર કે બીજું કોઈ તરંગ અંદર એન્ટર જ ના થઈ શકે. એન્ટર ન થાય એટલે કોઈને કોલિંગ જ ન કરી શકો તમે. તો આ બધા જે નિયમો છે એની જે થિયરી છે એ અહીંથી આપણે ભણવાની છે. હવે ખાસ કરીને આપણે આ સી વિભાગ છે ને એને થોડું પ્રેક્ટિકલી મેં તમને એટલા માટે કીધું, હાઉસ ક્રિટિકલ જોવા જઈએ તો બહુ પેલું થશે, તમને ખ્યાલ નહીં આવતો. હું ફરીથી સ્ક્રીન શેર કરું છું એના સોલ્યુશન માં સીધી. તો આપણે કીધું છે કે એવું ઉપકરણ બનાવવું છે કે જે પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રમાંથી બચાવવા માટે ઉપયોગી હોય, આ માટેનો એક શક્ય ઉપાય. બીજા ચેપ્ટરમાં ફેરાડેનું પિંજરું, આને કહેવાય છે ફેરાડેનું પિંજરું. ફેરાડે એવું પિંજરું બનાવ્યું હતું જે વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ કરે. તમારી આજુબાજુમાં કોઈ બહુ હેવી લાઈન પસાર થતી હોય તમે પિંજરામાં બેસી જાઓ તો એ વિદ્યુત ક્ષેત્રની તમને અસર ન થાય, બરાબર. તો એ મારી પાસે એક છે વિડીયો, જો ટાઈમ રહેશે તમને છેલ્લો એ બતાવીશ. ફેરાડે ખીજ આમાં કદાચ લેપટોપમાં જ છે, બરાબર, એ બતાવી છે કઈ રીતે હોય છે. પણ અત્યારે આ દાખલાની રીતે જોવા જઈએ તો ફરી તેના સોલ્યુશનમાં જઈએ છીએ આપણે. ચલો સોલ્યુશન તમારી આગળ શેર કર્યો છે. આગળનું જે મેં તમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક પર થતી અસરની જે વાત થિયરી લીધી હતી એ થિયરી ઉપરથી જ આનું સોલ્યુશન છે. ચલો ફરક એટલો છે, આપણી પાસે એક સુવાહક છે. સુવાહક એવું છે જેમાં અંદર બખોલ છે, એટલે બખોલ એટલે અંદર એક ટુકડો કાઢી લીધો, બરાબર. એટલે હવે આખે આખી તકતી વધી તો એ તકતીમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો એટલે શું થાય? તો ઈ એક્શનલ છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. સુવાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ પ્લસ છે ડાબી બાજુ,
ડાબી બાજુ પ્લસ હોવાને કારણે સુવાહકના બધા જ અંદરના વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એ ડાબી બાજુની સપાટી પર જમા થાય બતાવ્યું છે. હવે આ ઇલેક્ટ્રોન બધા ડાબી બાજુ જમા થાય તો જમણી બાજુની સપાટી કેવી બની? ધન બની. તો જમણી બાજુ અને ડાબી બાજુની સપાટીમાં ઋણ અને ધનને કારણે એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે ઈ ઇન્ટરનલ કહીએ. ઇન્ટરનલ ઉત્પન્ન થયું આ ઈ એક્સટર્નલ. મેં તમને પેલા યાદ રખાયું ઈ ઇન્ટરનલ હંમેશા કેટલું હોય? ઈ એક્સટર્નલ જેટલું, બેના મૂલ્યો સમાન. ફરક એટલો છે કે અહીં બખવેલ છે. અને આગળ આપણે જોયું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકની અસરમાં બખવેલ નહોતી, અને કદાચ ત્યાં બખવેલ કરો તો શું ફેર પડે? બખવેલ તો બખવેલ જ છે. ઈ ઇન્ટરનલ અને ઈ એક્સટર્નલ બે સમાન છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચવા બખોલ વાળા સુવાહકનો ઉપયોગ, અંડરલાઈન કર્યું છે તમારી પાસે હાર્ડ કોપી હોય તો. બહુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય તો તમારે બખોલ વાળો સુવાહક પસંદ કરો. એટલે કાર એટલે શું? કાર એટલે બખોલ. કે કારનું આખે આખું બોડું શું છે? સુવાહક છે. અને બખોલમાં તમે બેસી ગયા એવું પણ કહી શકે. એટલે કારમાં વીજળીથી રક્ષણ થાય છે. પણ આપણે થોડુંક થિયોરિટિકલ સિદ્ધાંતિક જોવા જઈએ તો સુવાહકનો ઉપયોગ થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઈ એક્સટર્નલને કારણે ઈ ઇન્ટરનલ પ્રેરિત, મેં ટૂંકમાં લખ્યું છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સટર્નલને કારણે ઈ ઇન્ટરનલ પ્રેરિત થયું. આપણે આગળની થિયરીના કન્સેપ્ટમાં થોડું જોયું છે, મેં નોંધ તરીકે લખાવ્યું, માટે બહુ વાંધો નહીં આવે. જ્યાં સુધી બખોલના, જ્યાં સુધી બંનેના મૂલ્યો, કયા બંનેના મૂલ્યો? ઈ એક્સટર્નલ અને ઈ ઇન્ટરનલ બંનેના મૂલ્ય સમાન ન થાય ત્યાં સુધી પ્રેરણ ચાલુ રહે. આમ બખોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર, તેનો મતલબ એમ છે બેના મૂલ્યો સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો બખોલનું તમે વિદ્યુત ક્ષેત્ર ગણો તો ઈ નેટ કહેવાય. એટલે અહીંથી આમ એરો કરીને તમે ઈ નેટ બતાવ્યું તો બતાવી શકો છો રોક્સમાં. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થયું? ઈ એક્સટર્નલ માઇનસ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આમ આકૃતિ પરથી કહી શકાય કે બખોલમાં વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી. જેટલું તમે બહારથી વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કરો એટલું જ તમારું ઈ ઇન્ટરનલ પ્રબળ થાય. અને બંને પ્રબળતાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી નાબૂદ થાય છે. આમ વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ મળે, દાખલા તરીકે કાર, એવું લખ્યું છે જો વિદ્યાર્થી, દાખલા તરીકે કારનું ઉદાહરણ. કાર છે ને, આની વધારે થિયરી બીજા ચેપ્ટરમાં ફરીથી રિપીટ થાય છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શેલ્ડિંગ અને ફેરાડેનું પિંજરું એ તરીકે ઓળખાય છે, બરાબર? તો એમાં એની વાત કરીશું. તો અહીંયા આ પ્રશ્ન છે એ પૂરો કર્યો. ચલો, એમાં એ, બી અને સી ત્રણેય વિભાગો લાંબા હતા એટલે એની સાબિતી અને સોલ્યુશન લાંબુ થયું. હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને જ આપણે 29મો દાખલો ગણી શકીએ. અને 29મો દાખલો તો માનું ત્યાં સુધી છેલ્લો દાખલો, પછી જે નોટ્સ છે એ તો બધી જીનેટ માટે છે, જે અત્યારે તો પોસિબલ નથી. તો 29મો દાખલો કરી અને હું પછી તમને આગળ અહીં પૂરું કરી, પછી તમને એક વિડીયો કદાચ શેર કરીશ, બરાબર? હા, ફેરાડે અને પિંજરા વાળો. તો ચલો, બધા વિદ્યાર્થીઓ ફરીથી બુકમાં જુએ. એક પોલ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર છે. માનો કે એક પોલ આખે આખો એક કોચ લીધો અને એમાં એક છિદ્ર કરી દેવાનું. માનો કે આખો પોલ આમ કોચ લેવાનો, માનો એમ તમ કર વોલીબોલ નો દડો છે, સુવાહક છે, એમાંથી એક છિદ્ર, એમાં આપણે હવા ભરવાની જે જગ્યા છે ને એને એક કાઢી નાખો, જે બહાર કાઢી નાખો, એક છિદ્ર થી અંદર ખાલી છે, બરાબર? એવો પોલો આપણી પાસે એક સુવાહક છે અને એમાં એક છિદ્ર કર્યો છે. છતાં આકૃતિ ઝેરોક્સમાં બતાવેલી છે, ધ્રુવિનભાઈ નાથાણી ઊંઘ નથી આવવા મળી ને, આ પૂજનભાઈ આજે દેખાણા લાગે છે, આઉટ ઓફ રેન્જ હતા. તો આગળ જઈએ. ચલો, હવે એની આકૃતિ પછી પેલા હું સમજાવું છું. તો સાબિત કરો, આ પણ સાબિત કરો, સાબિત કરો કે છિદ્ર માટેનું જે તમે છિદ્ર કર્યું ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં 2ε0 જેટલી છે. આ કયું સૂત્ર છે? ગાઉસના નિયમનો બીજો ઉપયોગ, અનંત લંબાઈ વાળી પૃષ્ઠ માં જે સૂત્ર હતું એ જ આ છિદ્ર માટે લાગે. પછી જ્યાં એન કેરેટ છે બહારની તરફની દિશાનો એકમ સદિશ છે અને સિગ્મા છે એ છિદ્રની નજીકના વિસ્તારની પૃષ્ઠ ઘનતા છે. સૂત્ર તો એને છે, પણ આ પોલા છિદ્ર વાળા કવચ માટે કેમ લાગુ પાડે એ એક જોવાનું છે. તો ખાસ જુઓ, સોલ્યુશનમાં જઈએ. પેલા હું તમને એ વાત પણ કહી દઉં, ઘણા વિદ્યાર્થીઓ સાથે ઝેરોક્સ લઈ ગયા છે, ઝેરોક્સમાં સાબુના પરપોટા વાળા દાખલાઓ છે.
સાબુના પરપોટામાં જે રીત લાગે ને એની રીત જ અહીંયા લાગે અને જે નીટનો કન્સેપ્ટ છે એમાં બહુ અંદર નહીં ઉતરીએ પણ એની 70-80% વાત અહીંયા રિપીટ થઈ જશે. તો માનો કે આ એક જો આકૃતિ ખાસ જોજો, આ એક સુવાહક છે વાચ, એમાં આ છિદ્રની જગ્યા. હવે તમે છિદ્ર પાડ્યું હોય તો છિદ્ર પાડ્યું એનો ટુકડો બહાર કાઢ લેવો પડે ને તો છિદ્ર પડે. આખે તો વિદ્યુત ભારિત હતો, એમાંથી છિદ્ર નો ભાગ છે એને ટુકડો બહાર કાઢ્યો. તમે સાઈડ માંથી જુઓ તો સાઈડ માંથી આપણે આ રીતે દેખાય, તમે ટોપ માંથી જુઓ તો આખો ટુકડો ઉપરથી ટુકડા જેવું દેખાય. એટલે આ એક ટુકડો છિદ્ર નો વિભાગ એક બહાર કાઢ લીધો, આમાંથી જ બહાર કાઢ્યો છે. અહીંયા બિંદુ P છે, ખાસ ધ્યાન આપજો. લોજિકલ થોડી ગણતરી છે કે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું છે કઈ રીતે મળે. આ બિંદુ P છે. હવે બિંદુ P છે એની એક બાજુની સપાટી નંબર વન કીધું છે, બીજી બાજુની સપાટી, આ નંબર વન સપાટી છિદ્રની જેટલી બહુ નાની સપાટી છે, અને ટુ છે એ તો બાકીનો વધ્યો, એ આખે આખે આ એક અર્ધચંદ્રાકાર આખી આખી સપાટી થઈ. આપણી પાસે બે સપાટી છે, બે સપાટીની વચ્ચે બિંદુ પી આવ્યો અને એની બહારની બાજુએ બિંદુ કયો. હવે તમે યાદ કરો, આપણે સ્વાધ્યાયનો એક દાખલો ગણો તો એમાં અનંત વિસ્તારની તકતી વાળી વાત હતી, બે તકતીને તમે સમાંતર ગોઠવો તો બિંદુ પી ક્યુ અને આર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલા મળતા હતા. તમારી સામે એ દાખલો ફરી ત્યાં મૂકું છું, રિપીટ કરું છું, રિપીટ તો નહીં પણ તમારી સામે તમને યાદ આવે એટલા માટે કે આ દાખલામાં આપણે કઈ કઈ પદ્ધતિ વાપરી હતી. 23મો દાખલો હતો કે કઈક દાખલો છે, સ્વાધ્યાયમાં દાખલો હતો 24મો. અહીંયા જેમ અનંત વિસ્તાર વાળી તકતી છે એમ અહીંયા સુવાહક જે ગોળો છે એ પણ હવે એક અનંત વિસ્તાર વાળી તકતી તરીકે આપણે ગણી શકીએ. એટલે એક તકતી છે એ આ નંબર વન છે અને બે નંબરની તકતી છે એ મોટી છે અને એક નંબરની તકતી નાની છે. ટૂંકમાં બે વિદ્યુત ભારિત તકતી આપણી પાસે છે, એમાં બે બિંદુઓ વિચાર, એક બિંદુ ક્યુ અને બીજો બિંદુ પી. ખરેખર વિદ્યુત ક્ષેત્ર ક્યાં ગણવાનું છે? પી પાસે. પણ પી પાસે મૂલ્ય કેટલું એની ગણતરી આપણે ક્યુ પાસેથી નક્કી કરશું. ચલો, ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલા? તો પેલા ક્યુ ની વાત, આકૃતિમાં દર્શાવેલ પોલા સુવાહક માંથી છિદ્ર પાડેલ ભાગનો વિસ્તાર થોડો ઉપર દર્શાવ્યો છે. એટલે આ થોડો ઉપર દર્શાવેલો વિસ્તાર યાદ રાખો. હવે બિંદુ ક્યુ છિદ્રની બહારનું બિંદુ છે, એટલે આ છિદ્ર જે હતું એનું બહારનું બિંદુ થયું, થોડો ઉપરનો ભાગ છે એ પણ છે. અને બિંદુ પી છિદ્રની અંદરનું બિંદુ છે, એટલે બિંદુ પી છે છિદ્રની અંદરનું બિંદુ થયું, બરાબર. હવે બંને બિંદુઓ માટે શું થાય છે જુઓ. તો પેલા તો છિદ્રના અંદરના બિંદુની વાત કરીએ, છિદ્રના અંદરના બિંદુ પી એ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે બી પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આ પી બિંદુ છે ત્યાંનું જુઓ તો આ એક અનંત વિસ્તાર વાળી તકતી, એના વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E1. અને E1 બરાબર કેટલું હોય? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. પછી આ બીજી એક તકતી છે, બીજી તકતીનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? E2. E2 બરાબર શું થાય? તો કે આ વિસ્તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પેલી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 છે. પેલી છે નાની છે, એ આ પી બિંદુને ધક્કો મારે, એટલે પેલીનું વિદ્યુત ક્ષેત્ર E1 અને બીજું વિદ્યુત ક્ષેત્ર E2, બંને ધન છે એટલે એકબીજા ધક્કો મારશે. આ બીજું નો ધક્કો આમ ઉપર લાગ્યો, પેલી નો ધક્કો આમ લાગ્યો, એટલે અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશાના વિદ્યુત ક્ષેત્ર મળ્યા, એટલે એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હવે મૂલ્યો કેટલા? તો મૂલ્ય છે એ બેના સમાન હશે. સમાન શું કામ થાય? પછી બીજી એક આકૃતિ તમને સમજાવું છું મેન્યુઅલી. તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલા માટે E1 - E2 બરાબર 0. તો E1 બરાબર E2 સાબિત છે. હવે ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો બેનો સરવાળો થાય છે. કેટલું? તો બે ની દિશા સમાન છે, બેનો સરવાળો થાય છે. બેનો સરવાળો થાય એટલે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર EQ બરાબર E1 + E2. E1 કેટલું હોય? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. E2 પણ કેટલું હોય? સિગ્મા, કારણ કે બંને તકતીએ છે, તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો E1 + E2 બરાબર શું છે? સિગ્માના છેદમાં 0. પણ સમીકરણ 1 માં જો E1 બરાબર શું છે? E2. એટલે E1 બરાબર E2 એટલે શું થાય? 2E થાય, એટલે 2E2 કહી શકો. એટલે પણ સમીકરણ 1 પરથી E1 બરાબર E2 છે, અહીંયા 2E2 થયું, તો E2 બરાબર શું થાય?
તો કે સિગ્મા ના છેદમાં 2 એપ્સિલન 0 e2 એટલે શું તો e2 એટલે આ જે ક્વચ હતી આ જે ક્વચ હતી આ ક્વચ ક્વચ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો ક્વચ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે e2 તો e2 નું મૂલ્ય કેટલું મળ્યું સિગ્મા ના છેદમાં 2 એપ્સિલન 0 પછી બીજી આ એક લોજિકલ ગણતરી છે અને એક લોજિકલ સાબિત સૌથી હેલી છે મેં અલગ અલગ ગ્રુપમાં અને એની ત્રણ પદ્ધતિ આવે છે ટૂંકામાં ટૂંકી રીતા પણ તમારે આ રીતે એ સાબિત કરો કે પ્રકારનો દાખલો છે એટલે એમસીક્યુમાં તો શક્યતા બહુ ઓછી છે જે ડબલઈમાં અને એમાં શક્યતા ઓછી છે પણ લોજિક ખાલી આમ તમને બતાવે પૂછી શકે પણ એની જે ગણતરી કરવાની જે પદ્ધતિ છે એ ખાસ થોડીક તમારે જોવી પડે બીજી વાત માનો કે આ આકૃતિમાં તમને એમ પણ ગણી શકાય જુઓ આપણે એક થિયરી બન્યા હતા કે આખી અનંત કોઈ વિદ્યુતભારિત કવચ હોય વિદ્યુતભારિત કવચને કારણે અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે સપાટી પર શૂન્ય ન મળે હવે તમને એમ કીધું છે કે કોલો વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલ છે તો છિદ્રમાં છિદ્રમાં એટલે છિદ્રની અંદર એટલે છિદ્રની અંદર ગયા એટલે ક્યાં વહી ગયા તમે કવચની અંદર વહી ગયા તો છિદ્રમાં જવું પડે તો છિદ્રમાં તમે જાઓ એટલે શું થાય તમે અંદરની બાજુ વહી ગયા અંદરની બાજુએ સોરી છિદ્રમાં એટલે આ છિદ્રવાળી જબર સપાટી છે એ સપાટીના પેરેલલ આવે અંદરની બાજુએ નો આવે એટલે ઘણી વખતે વિદ્યાર્થી આ બિંદુ પી અંદરની બાજુ ધારીને જે જવાબ લઈને જીરો જીરો નો થાય સિગ્માના છેદમાં 2 એપ્સિલન 0 થાય બીજું કઈ નો ખબર પડે તો આ પેલી સપાટી છે જો હું તમારી સ્ક્રીન શેર બંધ કરી અને એક બીજી આકૃતિ તમને ઓન પેપર અહીંયા સમજાવું છું ધ્યાન આપજો માનો કે આ એક કોઈ એક કવચ હતી આ એક કોઈ કવચ છે આ કવચ એ જે કવચ છે એ કવચ વિદ્યુત ભારે છે અહીંયાથી તમે છિદ્ર પાડ્યું એટલે છિદ્ર પાડ્યું એટલે હવે કવચ આવી બની આવી આવી બની અહીંયા બિંદુ પી છે બરાબર હવે આ કવચ ને આ તમે બંને છેડા ને આમ પોળા કરના અહીંથી આમ ખેંચો અને આમ ખેંચો એટલે આ બિંદુ પી અહીંયા નહીં આવ્યો અને એમાંથી આ એક આમ તકતી બની કઈક નહીં ખ્યાલ આવ્યો તો આ તકતી વિદ્યુત ભારિત હોય તો વિદ્યુત ભારિત તકતીને કારણે આ બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0 ખ્યાલ આવ્યો એમ પણ થઈ શકે પણ એવું તો આપણે ના કહી શકીએ અથવા તમે એવું કરો કે ભાઈ તમારે આવું પણ કરી શકાય કે ભાઈ તમારી પાસે એક મોટી તકતી છે એ બંને તકતીના છેડા ભેગા કરી દો પણ હાવ ટચ નથી કરી દેવાના એવા ભેગા કરી દેવાના કે આવું છિદ્ર જેવું દેખાવું જોઈએ બધી બાજુથી ભેગું કરતા કરતા એમ છિદ્ર દેખાવું જોઈએ બરાબર એ જો છિદ્ર દેખાય તો એ છિદ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આ તકતી વડે જેટલું ઉત્પન્ન થયું એમાંથી જ આ તમને કવચ મળી છે તકતી વડે જે ઉત્પન્ન થતો વિદ્યુત ક્ષેત્ર હતો એટલો જ વિદ્યુત ક્ષેત્ર અહીં મળે બરાબર એ બીજી એક લોજિકલ સાબિત છે એમએમઆર ની રીત છે બરાબર હવે તમારે એમાંથી આવી કઈ રીતે બનાવી શકાય તો માનો કે અત્યારે ઘણા પાસે માસ્ક પડ્યા છે તમારે મોટા ભાગના વિદ્યાર્થી પાસે માસ્ક હશે બરાબર કોરોનાના તો માનો કે આ એક તકતી થઈ ગઈ આ તકતી થઈ ગઈ ઓકે અહીંયા બિંદુ પી છે હવે આને બધી બાજુ તમે ભેગું કરો એને ભેગું કરો એવી રીતે ભેગું કરો કે એક એક છિદ્ર ખાલી રહેવું જોઈએ અને બાકી નામ ભેગું થઈ જાવ આમ છિદ્ર રહે અહીંયા આ બાકીનું ભેગું થઈ ગયું રાઈટ નામ ભેગું કરીને આમ છિદ્ર તો આ છિદ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તકતી વડે ઉત્પન્ન થતું એટલું જ થાય તકતી વડે કેટલું ઉત્પન્ન થાય સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0 આ એક બીજી સાબિતી છે પણ એનસીઆરટી ની પદ્ધતિ પ્રમાણે તમારે કોઈ મેથેમેટિકલ સાબિતી આપવી પડે આવા દાખલાઓ છે ને તમારે એન્ડ ટાઈમ પર કરવાના દરેક ચેપ્ટરમાં એક એક બે બે દાખલા હશે જો આપણે હાવ એન્ડ ઉપર જ રાખ્યો છે અહીંયા પૂરું થઈ જાય પછી જો આગળ જઈએ તો એન્ડ ચેપ્ટર નંબર 1 એક ઉદાહરણ નેક્સ્ટ અધ્યાયનો 30મો દાખલો 30મો દાખલો બોર્ડ વર્કથી ન થાય એવું છે બરાબર કાલે જો અનુકૂળતા હશે અને કઈક આવી રીતના પેપર પેન થી રાઈટ થયું હોય તો હું તમને બીજી રીતે કરાવડાવીશ પણ અહીંયા જે નોંધ હવે પછીની આપેલી છે ને એ છે જેડબલઈ માટે અને પરપોટાની થિયરી માટે છે તો એ પરપોટાની થિયરી ને બધી જેડબલઈ માટે નોંધ છે એટલે અત્યારે કઈ કરવાની જરૂર નથી બરાબર પછી એક દાખલો આવે છે સ્વાધ્યાયનો 32મો દાખલો
તો 32માં દાખલામાં સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલનની આખી પદ્ધતિ છે એની વાત આપણે કાલે કરીશું. આજે મારે તમને એક વિડીયો શેર કરવાનો છે, ફેરાડેનું પિંજરું, જે આપણે 29મો દાખલો ગણ્યો, આ છિદ્ર અરે 28મો દાખલો, સોરી 29 ને 28મો દાખલો જે ગણ્યો, એમાં સી વિભાગને સમજાવવા માટે જો લેપટોપમાં પડ્યું હોય તો તમને આગળ વિડીયો એ પ્લે કરું છું, ફેરાડેનું પિંજરું.